અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ મૂળ નિવાસી સંઘ ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું મૂળ નિવાસી સંઘ દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલીક માંગણીઓ સાથે દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના સંદર્ભમાં આગામી બે હજાર એકવીસમાં યોજાનારી વસ્તી ગણતરીને લઈને કેટલીક માંગણીઓ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવ્યા અનુસાર મૂળ નિવાસી સંઘ ભારતીય સંવિધાનમાં ઉલ્લેખિત સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય સ્થાપવા બે હજાર એકવીસમાં થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સરકાર પાસે દેશની તમામ જ્ઞાતિની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગ કરી રહી છે સાથે જ વસ્તી આધારે પ્રતિનિધિત્વની પણ માંગ કરી હતી બે હજાર અગિયારના વર્ષમાં યોજાયેલ જાતિ આધારિત વસ્તી ગણતરીની રિપોર્ટ આજ સુધી પ્રકાશિત કરવામાં નથી આવી જે બે હજાર એકવીસના વર્ષમાં કરવામાં આવનાર ગણતરીની રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે માંગ કરી હતી સાથે મૂળ નિવાસી સંઘના અગ્રણીઓએ કચ્છના રાપરમાં થયેલ વકીલની હત્યાનો પણ વિરોધ દર્શાવ્યો હતો મૂળ નિવાસી સંઘ તરફથી રાષ્ટ્રવ્યાપી આંદોલન થકી ઓબીસીની જે જનગણના નથી થતી આ દેશની અંદર પ્રમાણિકપણે જે પાછલી સરકારો છે વર્તમાન સરકારો છે જેણે જનગણના નથી કરી ઓગણીસોને એકત્રીસની અંદર પ્રમાણિકપણે કોંગ્રેસ સરકારે જનગણના કરી હતી તો ઓબીસીની જે જનગણના થવી જોઈએ એ જનગણના થતી નથી તો બાબા સાહેબ બાબાસાહેબ બાબા સાહેબ આંબેડકરે ઓગણીસોને એકત્રીસની અંદર ગોળ ગોળમેજી પરિષદમાં ઓબીસીની જનગ જનગણના માટે વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે જે જે સમાજની વસ્તી વધારે છે એના દેશના દેશના લોકોએ દરેક ક્ષેત્રમાં લેવા જોઈએ પરંતુ એ વાસ્તુ તે વખતે પણ સાયમન કમિશન બાબા સાહેબના કહેવાથી સાયમન કમિશન આવ્યું અને સાયમન કમિશનના કહેવા સાયમન કમિશન આવા આવ્યું ત્યારે ગાંધીજીના બીજા લોકોએ સાયમન ગોબેકના નારા લગાવીને સાયમન કમિશન જે લોકતંત્રને દેશમાં સ્થાપવાની પરિસ્થિતિ હતી એને નાબૂદ કરી ત્યાર પછી ડૉક્ટર સાહેબને ત્યારે સંવિધાનનો જ્યારે લખવાનો મોકો મળ્યો તારે ડૉક્ટર બાબાસાહેબે ઓબીસીના લોકો માટે ત્રણસોને ચાલીસની કલમથી મારફતે એમના હક્કને અધિકાર આપ્યા પરંતુ જ્યાં હક્કને અધિકાર આપ્યા એ હક્કને અધિકાર એમને આપવા પછી હકને અધિકાર આપવા પછી પણ એ લોકોને આ સરકારે એના હક્કને અધિકાર આપ્યા નથી તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓબીસીના લોકો માટે એ લોકોએ પોતે લેબર મિનિસ્ટર તરીકે સરકારમાંથી રાજીનામું આપી દીધું અને ત્યાર પછી પણ એમણે એમને હકના અધિકાર આજની સા આજના તરીકે પણ કોઈ હક અધિકાર આપ્યા નથી અને જે તમારા હક્કના અધિકાર માટે તમે આંદોલન કરો એ બાબત અમારો મુખ્ય મુદ્દો જનગણનાનો છે તેમજ આ રાપરમાં એડવોકેટ જે રેવિજીભાઈ મહેશ્વરીની જે હત્યા થઈ છે એ હત્યાનો પણ અમે વિરોધ કરીએ છીએ આ તમામ બે બાબતોનું આવેદનપત્ર અમે આજે સરકાર આપીએ છીએ